विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में अरुणिमा विषे सीख्या था। अरुणिमाए पर्वतारोहण करवानो विचार्यु हतु। एना परिवारजनो एने ना पाड़ता हता, छतां पण एनु अड़क मनोबल अने दृढ़ निश्चय करी अने एने पर्वतारोहण करवानु नक्की कर्युं। हवे ए माटेनी एने तालीम पण लीधी। तालीम लीधा पछी शरूआतमां तो पर्वत पर चढ़वा એ એકબીજા સાથે નીકળે તો અરુણિમાને બધા જ કહેતા કે તું ધીમે ધીમે આવ, કારણ કે તારો એક પગ કૃત્રિમ છે, તારાથી જલ્દી ચલાશે નહીં। પરંતુ એ બધાનું સાંભળીને અકળાઈ જતી હતી અને વિચારતી હતી કે હું પણ મહેનત કરીશ તો હું પણ આગળ આવી શકીશ। તો 8 મહિના પછી એવી પરિસ્થિતિ થઈ કે અરુણિમા પોતાનો સામાન ઉપાડીને સૌથી પહેલી તે ઉપર પહોંચી જતી અને લોકો એને પૂછતા પણ ખરા કે અરુણિમા કહે તો ખરી, તું શું ખાય છે? એટલે આની અંદર એનું શું કે દ્રઢ મનોબળ જોવા મળતું હતું, એનામાં હિંમત હતી કે હું ગમે તેમ થશે, ભલે મારો પગ કૃત્રિમ છે, છતાં પણ હું ઉપર ચડીશ જ। તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની અને લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી। હવે એને એવરેસ્ટ સર કરવું હતું। એવરેસ્ટ સર કરવા માટે એક શેરપાને એને નક્કી કર્યો। શેરપા એટલે કે ત્યાંનો જે જાણકાર હોય, આપણે જે ગાઈડ કહીએ, કોઈ અજાણી જગ્યાએ જઈએ તો આપણી સાથે કેવો ગાઈડ આવે છે, એમ એને શેરપાને એની સાથે ઉપર લઈ જવો પડે। પણ એની પરિસ્થિતિ જોઈ અને કોઈ પણ શેરપા એની સાથે આવવા માટે તૈયાર થતો નહોતો, છતાં પણ એને ખૂબ સમજાવ્યું શેરપાને કે તમે મારી સાથે આવો, એની સમજાવર ને અંતે એક જણ તૈયાર થયું અને એને કહ્યું, શેરપાએ કહ્યું કે હું મારા જીવનું જોખમ ખેડી અને તમારી સાથે આવવા તૈયાર નથી, પણ ખૂબ સમજણને અંતે એ રાજી થઈ ગયો। હવે બર્ફીલા પહાડોની વચ્ચે તેણે એવરેસ્ટ ઉપર પ્રયાણ કર્યું। ત્યાર પછી બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે થઈ। એ જ્યારે ઉપર ચડવા જાય તો વારંવાર એનો કૃત્રિમ પગ ફરી જતો હતો અને ફરી જાય એટલે એને ચડવામાં મુશ્કેલી પડે। એનો પગ એના પોતાના શરીરનું વજન પણ ઊંચકી શકતો નહોતો, આગળ ચલાતું પણ એનાથી નહોતું, છતાં પણ એને પ્રયાસો ચાલુ રાખ્યા। ત્યાં રસ્તામાં એને ઘણા મૃત સાહસવીરો જોયા કે એની પહેલા જે પણ સાહસવીરોએ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો હતો એમાંથી અનેકનું ત્યાં મૃત્યુ થયું હતું અને ઘણા એના ત્યાં શબ પડેલા હતા। તો એણે જે ચાદર ઓઢીને શબ સૂતેલા જોયા, એમણે કહ્યું, એ મૃત સાહસવીરોને એણે કહ્યું, એને વચન આપ્યું કે ભલે તમે એવરેસ્ટ નથી સર કરી શક્યા, પણ હું સર કરીને અને જીવતી પાછી આવીશ એમ। એને પોતાનો કેટલો આત્મવિશ્વાસ હતો કે તમે ન કરી શક્યા, પણ હું એ કરીને બતાવીશ અને દુનિયાને હું બતાવી આપીશ। અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટોપ પર પહોંચી, ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે। ત્યાં જ શેરપાએ એને આઘાતજનક એક વાત કહી કે હવે અહીંયા આપણો ઓક્સિજનનો બોટલ ખાલી થઈ ગયો છે, આપણે અહીંથી પાછા ફરવું જોઈએ, હવે હું જીવના જોખમે આગળ ઉપર આવવા માટે તૈયાર છું નહીં। પણ અરુણિમા તો બીજું જ વિચારતી હતી, એણે શું કહ્યું કે જિંદગીમાં મને આવી સોનેરી તક ક્યાં મળે, હું આટલા બધા ઊંચાઈ પર ચડી ગઈ છું અને હવે થોડા માટે હું પાછી નીચે ઉતરી જઉં। એને માએ એમ કે મને કહ્યું છે કે આપણે જો વિચાર કરવો હોય, મનોમન આપણે કોઈ સમયે વિચાર કરવો હોય તો પહેલા આપણા મનને પૂછવાનું કે બીજાનું કયું નહીં માનવું, આપણું મન શું કહેવા માંગે છે એ વિચારવું। એટલે એમ કે છે કે તને રસ્તો આપણે આપણી જાતે જ મળી જાય। તો એણે પોતાએ ભલે પોતાના મનને પૂછીને એણે નક્કી કરી લીધું કે ગમે તેવું થશે પણ હું આગળ ચડીશ, ભલે ઓક્સિજનનો બોટલ ખલાસ થઈ ગયો। અને એ પછી એને રસ્તો એને મળ્યો અને એ ઉપર 1.5 કલાક પછી એ એવરેસ્ટ ઉપર ચડી ગયું અને આનંદના અતિરેકમાં એ બૂમો પાડવા લાગી। દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ, એક મધ્યમ વર્ગની છોકરી અને આર્થિક પરિસ્થિતિ પણ એની સારી ન હતી, છતાં પણ એ આ અશક્ય કાર્યને પણ એને શક્ય કરી બતાવ્યું। જીવનની કસોટીઓમાં હારીને બેસી જનારા નિષ્ફળ જનારાઓને એને કહેવું હતું
કે માણસ ક્યારે વિકલાંગ બને કે જ્યારે એ મનથી હારી જાય, પોતાની હાર કબૂલી કરે તો જ એ વિકલાંગ બને. બાકી શરીરથી વિકલાંગ હોય છતાં પણ એનું મનોબળ જો મજબૂત હોય તો એ આગળ વધી શકે છે. અરુણિમાને અકસ્માત થયો હતો 11 એપ્રિલ 2011 માં. અરુણિમાને અકસ્માત થયો અને 21 મે 2013 ના દિવસે સવારે 10:55 મિનિટે તેણે એવરેસ્ટ સર કર્યું. મજબૂત મનોબળથી, હિંમતથી અને સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને એણે જીવન ધ્યેય બનાવી દીધું હતું. સફળતા એનું જનૂન બની ચૂક્યું હતું અને એના મનોબળથી એ સફળતા મેળવીને જ જંપી. એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને એની સાથે એણે ફોટા પણ પડાવ્યા. શેરપા પાસે એને વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. એને એમ કેવું, કદાચ જીવતી પાછી નીચે ન ઉતરી શકું તો શેરપા તો આ દુનિયાને બતાવી શકશે ને, એટલે શેરપા સાથે એણે વિડીયો શૂટિંગ પણ કરાવ્યું. સમય વીતતો જતો હતો. હવે તો ઓક્સિજન પૂરેપૂરો ખલાસ થઈ જવાની તૈયારીમાં હતો. શેરપાએ એને ખૂબ કહ્યું. એ ખૂબ ગુસ્સે પણ થયો. અરુણિમાને પોતાને પણ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી પાછી જઈ શકશે નહીં, પણ શેરપા મારફતે વિડીયો ભારતના યુવાનોને બતાવવા માંગતી હતી. 8848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડ્યો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ એનો ઓક્સિજનનો ખલાસ થઈ ગયો અને નીચે ઢળી પડી. એને શેરપાએ ક્યારે પણ પહેલેથી કીધું હતું કે હવે આપણી પાસે ઓક્સિજન છે નહીં અને એમાં આપણે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ જઈશું. છતાં પણ એના મનોબળથી માની નહીં, પરંતુ એ જ્યાં પાછી ઉતરવા જતી હતી ત્યાં જ એને ઓક્સિજન ખલાસ થઈ ગયો અને નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત હતી નહીં. કહેવત છે કે હિંમતે મરદાર તો મદદે ખુદા. એનામાં ખૂબ હિંમત હતી, એનામાં દ્રઢ શક્તિ હતી. એટલે આપણામાં જો શક્તિ હોય અને ઈશ્વરમાં શ્રદ્ધા હોય તો ઈશ્વર પણ આપણને મદદ કરવા માટે આવે જ છે. તો આવા સમયે ઈશ્વરે એને મદદ કરી હોય, ખુદાએ એને મદદ કરી હોય એવું લાગ્યું કે એક બ્રિટિશ ઉપર જઈ રહ્યો હતા, એની પાસે 2 ઓક્સિજનના બોટલ હતા અને એણે 1 ઓક્સિજનનો બોટલ એની સામે ફેંક્યો. શેરપા લકી લકીની બૂમ પાડતો એ લઈ આવ્યો. અરુણિમાને 8848 ફૂટની ઊંચાઈ પર નવજીવન મળ્યું. એનો ઓક્સિજનનો બોટલ તો ખલાસ થઈ ગયો હતો, પરંતુ એને જે પેલા બ્રિટિશે એને આપ્યું કંઈક પર્વતારોહકે, અને એને ત્યાં નવજીવન મળ્યું. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે. એટલે કે જે મહેનત કરે છે એને ભાગ્ય પણ સાથ આપે છે અને જીવનમાં એને સફળતા પણ મળે જ છે. જેઓ પુરુષાર્થ કરી હાર માનતા નથી અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝઝૂમે છે, હવે અરુણિમા પણ પરત ફરવા માંડી. ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી ગયો. આટલો બધો સાથ આપ્યો એને ઉપર જવા માટે, કૃત્રિમ પગ વારંવાર ફરી જતો હતો, એને મુશ્કેલી પડતી હતી છતાં પણ ચડી, પણ હવે જ્યારે એ પાછી ફરી રહી હતી ત્યારે એનો પગ પણ એ નીકળી ગયો. તો એ ઘસડાતી ઘસડાતી એ નીચે ઉતરવા માંડી, કારણ કે હવે એની પાસે કોઈ વસ્તુ હતી જ નહીં તો એ શું કરી શકે. એટલે એ ઘસડાતી ઘસડાતી એ નીચે ઉતરી. કેમ્પ 4 થી સમીપ 3500 ફૂટના અંતરે હતી. એ જે અંતર કાપતા બીજાને 16 થી 17 કલાક લાગે, ત્યારે આ અરુણિમાને અંતર કાપતા એને 24 કલાક થયા. એના હાથ થીજી ગયા હતા, એના હાથમાંથી લોહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું, પણ ફળતી રખડતી ઉડતી ઝઝૂમતી એ નીચે આવી અને હેમ ખેમ પાછી ફરી. સૌએ એના પાછા ફરવાની તો આશા છોડી જ દીધી હતી. અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ એને અભિનંદન આપ્યા. કોઈએ આશા નહોતી રાખી કે અરુણિમા આવી વિકલાંગ હોવા છતાં એ ઉપર જઈ અને જીવતી પાછી આવી શકશે, અને પાછી આવી તો સૌ આનંદમાં આવી ગયા અને એને અભિનંદન આપવા લાગ્યા.
માનવીએ નદીઓને નાથી છે અને પર્વતોને પણ વિંધ્યા છે, સાગરોના પેટાળ ખોલ્યા અને રણને નંદનવન પણ કર્યા છે. માનવી ધારે તે કરી શકે છે, એટલે નદીઓ પર બંધ બાંધી અને સિંચાઈનું કામ પણ કર્યું છે, પર્વતોને પણ વિંધી શક્યા છે, સાગરોના ઊંડાણમાં પણ ગયા છે અને રણ જે બિલકુલ રણ જેવું હોય એ રણને પણ ખૂબ સુંદર બગીચા જેવું નંદનવન પણ બનાવ્યું છે. એટલે માનવી ધારે તે કરી શકે છે, પણ એના માટે એને જજુમવું પડે, એને હિંમત જોઈએ, એનામાં આત્મબળ જોઈએ, એની આત્મશક્તિ જોઈએ. તો અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, તે ઉપરાંત આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલબ્રુસ પણ એને સર કરી બતાવ્યું. હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે, થાકતી નથી, હારતી નથી અને નવા શિખરો સર કરી રહી છે અને તે ગીતો ગાતી રહી છે. અભી અભી મેને લંઘા એ સમુદ્ર કો, અભી તો પૂરા આસમાન બાકી હે. એટલે હજુ પણ એનામાં આટલી બધી આત્મશક્તિ છે, આત્મબળ છે અને ભારતના યુવાનોને પડકાર આપે છે કે તમે પડકાર જીલી લો. યુવાનોને બતાવવા માને છે કે હું એક વિકલાંગ હતી, હું એક મધ્યમ વર્ગની છોકરી હતી અને મારી આર્થિક પરિસ્થિતિ પણ સારી નહોતી, છતાં પણ અશક્ય કાર્યને એણે શક્ય કરી બતાવ્યું છે. તો તમે પણ તમારા જીવનમાં જો દ્રઢ સંકલ્પ શક્તિ, આત્મવિશ્વાસ અને આત્મબળ રાખશો તો તમારા જીવનમાં તમે આગળ વધી શકશો. તો અરુણિમાના જીવનમાંથી આપણે આ બધું શીખવાનું છે કે પડકાર ઝીલતા શીખો. યુવાનોને તો ખાસ જોવાનું છે કે તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં પણ તમે આગળ વધતા શીખજો, એ આપણને અરુણિમાના જીવનમાંથી શીખવા મળે છે. થેન્ક યુ.